हिंदी स्वर आपणे भणता હતા બધાએ આપણે હિન્દી અને ગુજરાતીમાં બંનેમાં આપણે હિન્દી સ્વર છે તે શીખી ગયા બરાબર તો ચાલો હવે આપણે આ જે મેં તમને હોમવર્ક આપ્યું હતું એ તમે બધાએ કરી નાખ્યું છે હવે આજે આપણે હિન્દી સ્વર પછી જો નીચે તમને હિન્દી કક્કો આપેલો છે તે હવે આજે આપણે શીખવાનો છે બરાબર તો ચાલો બધાએ રફબુક ખોલશે અને પેન્સિલ લઈને બેસશે હવે આપણે હિન્દી કક્કો અને ગુજરાતી કક્કો બંને આમાં આપેલો છે તો તે આજે આપણે શીખવાનો છે બરાબર તો ચાલો હવે આપણે ભણવાની શરૂઆત કરીએ રહેશે બરાબર તો ચાલો સૌથી પહેલાં આપણે ક લખવાનો છે કઈ રીતે કરશું ક જો તો આ રીતે કરશું ક બરાબર હિન્દી ક આ રીતે લખવાનો છે બધાએ અને ગુજરાતી ક આ રીતે બરાબર બધાએ સરસ રીતે લખવાનો રહેશે પછી જુઓ પછી શું આપેલું છે ક પછી આવશે ખ તો જુઓ હવે આપણે લખશું ખ કઈ રીતે લખવાનું બધાએ ખાસ જોવાનું છે આ રીતે જુઓ બરાબર આ રીતે લખશું ખ સરસ રીતે લખશું એટલે આપણને આવડી જાય પછી ખ પછી શું આવશે તો કે ગ આવશે તો ચાલો હવે આપણે ગ લખશું આ રીતે જુઓ બરાબર આ રીતે લખવાનો છે ગ પછી ગ પછી શું આવશે તો કે ઘ તો જુઓ ઘ લખશું આ રીતે તો આ રીતે બધાએ લખવાનો છે ઘ બરાબર થઈ ગયો ઘ પછી પછી આવશે ચ આ રીતે લખશું ચ બરાબર પછી ચ પછી શું આવશે તો કે છ તો હવે લખવાનો છે છ કઈ રીતે લખશું તો કે આ રીતે બરાબર જો આ રીતે લખશું છ થઈ ગયું પછી છ પછી શું આવે તો કે ઝ તો હવે લખવાનો છે ઝ ઝ બરાબર ઝ આ રીતે લખવાનો છે બધાને આવડી જાવો જોઈએ બરાબર પછી જ પછી શું આવશે તો કે જ આ રીતે લખશું જ બરાબર પછી ગુજરાતીમાં કઈ રીતે આવશે હિન્દીમાં થોડોક જ અઘરો છે કઈ રીતે લખવાનો જો ફરી વાર શીખવાડું આ રીતે આમ બરાબર આ રીતે લખવાનો રહેશે જો થઈ ગયું આપણે જોઈએ તી અને ગુજરાતીમાં આ રીતે બરાબર આ રીતે જ લખવાનો છે તો બરાબર પછી ટ પછી શું આવશે તો કે ઠ જો હવે ટ આ રીતે બધાએ કરવાનો છે બરાબર ટ પછી શું આવશે તો કે ઠ તો હવે આપણે ઠ આ રીતે કરવાનો છે બરાબર ઠ આ રીતે કરશું
પછી શું આવશે? તો કે ડ. કઈ રીતે કરશું ડ? આ રીતે, બરાબર. આ રીતે હિન્દીમાં કરવાનો છે અને આ રીતે ગુજરાતીમાં, બરાબર. આ રીતે ડ લખવાનો છે, બધાએ સરસ રીતે લખી નાખવાનો છે. પછી ડ પછી શું આવશે? તો કે ઢ. તો ઢ કઈ રીતે લખશું આપણે? આ રીતે લખશું, ઢ આ રીતે લખવાનો છે અને ગુજરાતીમાં આ રીતે, બરાબર. પછી ઢ પછી શું આવશે? તો કે અણા, ફેણનો અણા આવશે, બરાબર. પેનનો અણ આ રીતે લખશું, અણ, બરાબર. અણ આ રીતે લખવાનો છે. પછી અણ પછી શું આવશે? ત, બરાબર. તો ત કઈ રીતે લખશું આપણે? અહીંયા આપણને આપેલો છે, બરાબર. આ રીતે ત લખશું. પછી આવશે તો પછી શું આવશે? તો કે થ. થ કઈ રીતે લખશું? જો હિન્દીમાં આપણે આ રીતે લખશું થ, ને ગુજરાતીમાં આ રીતે, બરાબર. આ રીતે બધાએ સરસ રીતે લખવાનું છે. પછી થ પછી શું આવશે? દ. તો દ કઈ રીતે લખશું? દ આ રીતે લખવાનો છે, બરાબર. પછી આવશે દ પછી ધ. ધ પછી ધ આ રીતે લખશું આપણે? જો આ રીતે લખવાનો છે, બરાબર. પછી શું આવશે ધ પછી? તો કે ન. તો આ રીતે લખશું, હિન્દીમાં ન આ રીતે લખશું અને ગુજરાતીમાં આ રીતે, બરાબર. પછી ન પછી શું આવશે? તો કે પ. હવે આવશે પ. કઈ રીતે કરશું પ? આ રીતે કરશું, બધાએ આ રીતે પ કરવાનો છે, બરાબર. પછી પ પછી શું આવશે? તો કે ફ. તો હવે આપણે કરશું ફ. ફ આ રીતે કરશું, બરાબર. પછી ફટાકડાના ફ પછી શું આવશે? બકરીનો બ. તો અહીંયા કરશું બકરીનો બ, બરાબર. સરસ રીતે બધાએ કરવાનો છે. પછી બ પછી શું આવશે? તો કે ભ. તો આ રીતે કરશું ભ, બરાબર. પછી ભ પછી આવશે મ. તો ચાલો મ કરીએ આપણે. મ, બરાબર. હિન્દીમાં આ રીતે, ગુજરાતીમાં આ રીતે, બરાબર. આ રીતે કરવાનું છે મ. હવે મ પછી શું આવશે? તો કે ય આવશે. તો ય આ રીતે કરશું, આ રીતે, બરાબર. પછી ય પછી આવશે ર. ર આ રીતે લખવાનો છે, બરાબર. ર પછી શું લખશું? આવશે લ. લ આ રીતે લખવાનો છે, હિન્દીમાં આ રીતે ને ગુજરાતીમાં આ રીતે, બરાબર. પછી લ પછી શું આવશે? તો કે વ. આ રીતે લખશું આપણે વ, બરાબર. જુઓ, થઈ ગયું. પછી શંકુરાનો શ.
सो आ रीते पछी आवशे षटकोण नो स बराबर ते लखशु षटकोण बराबर पछी शू आवशे ससलानो स એમાં લખશું આપણે આ રીતે બરાબર સસલાનો સ પછી આવશે હ તો કઈ રીતે લખશું આપણે હ આમાં તમને આપેલો છે બરાબર આ રીતે આવશે હ થઈ ગયું પછી આવશે ક્ષ આ રીતે બરાબર પછી શું આવશે ક્ષ પછી જ્ઞ પછી આવશે ત્ર અને છેલ્લે આવશે શ્ર શ્ર બરાબર આ રીતે બધાએ હિન્દી કક્કો અને ગુજરાતી કક્કો બોલતા જવાનું છે અને લખતા જવાનું છે બરાબર એટલે બધાએ બોલતું જવાનું અને લખતું જવાનું અને રફબુકમાં એ લખવાનું રહેશે હોમવર્કમાં પણ ત્રણ વાર લખવાનું છે કક્કો કેટલી વાર ત્રણ વાર બરાબર સારા અક્ષરે બધાએ લખી નાખવાનું છે એટલું કરવાનું છે પછીનું છે આપણે પછીના લેક્ચરમાં જોશું બરાબર